नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, ज्ञान स्वरूप जीके इन गुजराती यूट्यूब चैनल अंदर आपनु हार्दिक स्वागत करू छू। आज आपणे वात करीशुं श्री चित्रोड कन्या प्राथमिक शाला तालुको रापर जिल्लो कच्छ ना शिक्षक श्री दर्जी यकीन कुमार देवजीभाई द्वारा तैयार थयेली एक सामाजिक विज्ञान विषयनो महत्वनो विषयांग अने जेनुं नाम छे सूर्य ग्रहण अने चंद्र ग्रहण। तो सूर्यग्रहण अने चंद्रग्रहण विषयनी वातो छे ए आपणे आ विडियो में समझवानो प्रयत्न करीशुं। तो करिए मित्रों शुरुआत प्रस्तावना। आजे आपणे सामाजिक विज्ञान विषय में खूब ज उपयोगी बाबत एवी सूर्यग्रहण अने चंद्रग्रहणनी बाबतनो अभ्यास करीशुं, जे बाबत बाळकोने आपणा तमाम माटे उपयोगी साबित थशे। आ माहिती જ્યારે એક શિક્ષક સામાજિક વિજ્ઞાન અથવા વિજ્ઞાન વિષયમાં ગ્રહો વિશે એકમ ભણાવી રહ્યા હોય ત્યારે ગ્રહણ વિશેની માહિતીની ચર્ચા છે કરવાની થાય, ત્યાં એક સંદર્ભ તરીકે ખાસ ઉપયોગ કરી શકાય તે હેતુથી આજે આ માહિતી છે એ યકીનભાઈ આપણે સાથે શેર કરી રહ્યા છે। વાત કરીએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અંતર્ગત। તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આ બંને બાબતો એક ખગોળીય ઘટના છે। જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ ગ્રહો અને તેમના ઉપગ્રહો સ્થિર નથી, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એકબીજા વચ્ચેની સીધી રેખામાં આવતા આવી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના છે થાય છે। અને ગ્રહણ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે। અહીંયા આપ જોઈ શકો છો કે सूर्य अने तमाम ग्रहों छे अहींया बतावेला छे जे पोतानी कक्षा में फरे छे। सूर्यग्रहण जयरे सूर्य अने पृथ्वीनी वच्चे चंद्र आवी जाए, खास ध्यान रखो जयरे सूर्य अने पृथ्वी एनी वच्चे जयरे चंद्र आवी जाए त्यारे चंद्र सूर्य अने पृथ्वी वच्चे आवता पृथ्वी परथी सूर्य ढंकायेलो देखाय छे तेने सूर्यग्रहण कहे छे। त्यार पछी चंद्र એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે। અહીંયા આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા જે માર્ગ પર કરે છે તે માર્ગને આપણે ઓર્બિટર અક્ષ અથવા કક્ષા બોલીએ છીએ। ચંદ્રની આ કક્ષા સંપૂર્ણ ગોળ નથી પરંતુ લંબગોળ છે, માટે ચંદ્ર પોતાની પ્રદક્ષિણા દરમિયાન ક્યારેક પૃથ્વીથી થોડો નજીક હોય તો ક્યારેક પૃથ્વીથી થોડો દૂર હોય। જ્યારે તે નજીક હોય ત્યારે સામાન્ય કરતાં થોડો મોટો દેખાય અને જ્યારે તે દૂર હોય ત્યારે સામાન્ય કરતાં થોડો નાનો દેખાય છે। આ દરમિયાન તે ક્યારેક સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એક સીધી રેખામાં આવી જાય ત્યારે સૂર્યના ચંદ્ર ઉપર પડતા પ્રકાશનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે અને આથી પૃથ્વી ઉપરથી દિવસે એટલે કે ત્યારે સૂર્ય ચંદ્રની પાછળ સંપૂર્ણ કે અંશત રીતે ઢંકાઈ ગયેલો દેખાય છે અને આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ બોલીએ છીએ। સૂર્યગ્રહણ વર્ષમાં બે વાર થાય છે। ચંદ્રની છાયાવાળા વિસ્તારમાં ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળે છે અને ચંદ્રની ઉપછાયાવાળા વિસ્તારમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળે છે। તો અહીંયા આજે તમે જોઈ શકો છો એકદમ ઘેરો ભાગ છે એ ચંદ્રની છાયાવાળો વિસ્તાર છે અને અહીંયા જે ભાગ છે એ ચંદ્રની ઉપછાયા જોવા મળે છે। તો ઉપછાયા ઉપર ખંડગ્રાસ બોલી શકાય અને છાયાવાળા વિસ્તારમાં ખગ્રાસ સૂર્યગ્રહણ બોલી શકાય। સૂર્યગ્રહણ માત્ર અમાસના દિવસે થાય છે। ચંદ્રની કક્ષા ઝૂકેલી હોવાથી દરેક અમાસના દિવસે સૂર્યગ્રહણ થતું નથી। પૂર્ણ સૂર્યગ્રહણ સમયે બહારની ચમકતી કિનારોને ડાયમંડ રિંગની ઘટના કહી શકાય। પૂર્ણ સૂર્યગ્રહણના સમયે એક્સરે કિરણોનું ઉત્સર્જન થાય છે અને પૂર્ણ સૂર્યગ્રહણ વધુમાં વધુ 7 મિનિટ અને 40 સેકન્ડ સુધીનું હોય છે। સૂર્યગ્રહણના 3 પ્રકાર છે, ખગ્રાસ સૂર્યગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને કંકણાકૃતિ સૂર્યગ્રહણ। તો સૂર્યગ્રહણ આ 3 પ્રકારે જોવા મળે છે, જેથી હવે આપણે આ 3 પ્રકારની વિગતવાર ચર્ચા છે એ કરી લઈએ। તો પહેલું એવું છે ખગ્રાસ સૂર્યગ્રહણ। જો પૃથ્વીથી ચંદ્ર તેની ભ્રમણ કક્ષામાં નજીક હોય, સામાન્ય કરતાં થોડો મોટો દેખાતો હોવાથી ત્યારે સૂર્યગ્રહણ થાય, તો ચંદ્ર નજીક હોવાથી તે સૂર્યની વચ્ચે આવી જાય
અને ત્યારે પોતાની પાછળ સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દે। આવા સૂર્યગ્રહણમાં સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ જતો હોવાથી દિવસે પણ આકાશમાં સૂર્ય કાળા ધાબા જેવો દેખાય છે અને દિવસે પણ થોડી મિનિટો માટે રાત જેવો અંધારો થઈ જાય છે। તેવા સૂર્યગ્રહણને ખગ્રાસ સૂર્યગ્રહણ કહી શકાય। પછી આવે છે ખંડગ્રાસ સૂર્યગ્રહણ। તો સૂર્યગ્રહણ સમયે ચંદ્ર સૂર્યને પૂરો ન ઢાંકે, થોડોક ભાગ બાકી રહે અને તેને ખંડગ્રાસ સૂર્યગ્રહણ કહી શકાય। ત્યાર પછી કંકણાકૃતિ સૂર્યગ્રહણની વાત કરીએ। જો પૃથ્વીથી ચંદ્ર દૂર હોય ત્યારે સૂર્યગ્રહણ થાય, ત્યારે ચંદ્ર દૂર હોવાથી સામાન્ય કરતાં થોડો નાનો દેખાતો હોવાથી તે સૂર્યની વચ્ચે આવી જાય છે અને ત્યારે પોતાની પાછળ સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી। આથી આવા સૂર્યગ્રહણમાં સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ જતો નથી, પરંતુ ચંદ્રની સૂર્યની વચ્ચે આવી જાય અને તેને ફરતે સૂર્ય કંકણ આકારે દેખાય છે। તેથી તેવા સૂર્યગ્રહણને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહી શકાય। હવે વાત કરીએ ચંદ્રગ્રહણની। તો જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે, અહીં આપ જોઈ શકો છો આ ચંદ્ર છે અને આ પૃથ્વી છે, આ સૂર્ય છે। જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્ર ઉપર પ્રકાશ પડવાનો બંધ થઈ જાય તેને ચંદ્રગ્રહણ કહે છે। નાસાના અનુસાર કહીએ તો ચંદ્ર પૃથ્વીનું ચક્કર લગાવે છે અને પૃથ્વી સૂર્યનું ચક્ર લગાવે છે। જ્યારે પણ પૃથ્વી સીધી કક્ષામાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે ચંદ્ર ઉપર પડતો પ્રકાશ તે રોકી દે છે, તેથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે તેને આપણે ચંદ્રગ્રહણ કહી શકીએ। ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે, પરંતુ દરેક પૂનમે થતું નથી। ચંદ્રગ્રહણ પૂનમના દિવસે જ કેમ થાય છે? તો પૃથ્વી તથા ચંદ્રની કક્ષા વચ્ચે, એટલે કે કક્ષા જે પથ છે એની વચ્ચે 5 અંશનો તફાવત છે, તેથી ચંદ્ર ક્યારેક નીચેથી પસાર થાય છે માટે। હવે ચંદ્રગ્રહણ એક વર્ષમાં વધુમાં વધુ 5 વખત થઈ શકે। ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર થતો નથી, આથી આવી ઘટના દર મહિને સર્જાતી પણ નથી। અહીંયા જોઈ શકો પૂર્ણ ચંદ્રગ્રહણ માટે, તો કે સૂર્ય, ત્યાર પછી અહીંયા જે આપણી પૃથ્વી આવી જાય છે અને આખો ચંદ્ર છે ઢંકાઈ જાય છે તો પૂર્ણ ચંદ્રગ્રહણ બોલાય છે। પછી અહીંયા જે વિસ્તાર છે પ્રછાયા વિસ્તાર છે અને અહીંયા ઉપછાયા વિસ્તાર છે, એ આ બંને સાઈડ છે એ રહેલો છે। હવે ગ્રહણ દરમિયાન ધાર્મિક માન્યતાઓ, તો ગ્રહણ બાદ કેમ સ્નાન કરવું, બીજું પૂજા હોમ હવન કરવા, ત્રીજું ગ્રહણ પહેલાં સૂતક, તુલસીના પાન ગ્રહણ દરમિયાન તોડવા વર્જિત છે, ખાનપાન નહીં કરવાનું, બહાર નહીં નીકળવાનું, નખ નહીં કાપવાના, ધારદાર વસ્તુનો ઉપયોગ ટાળવાનો અને ગર્ભવતી મહિલાએ બહાર ન નીકળવું, આ પ્રકારની માન્યતાઓ છે આપણી સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોવા મળે છે। હવે વૈજ્ઞાનિક કારણની વાત કરીએ, તો ગ્રહણ દરમિયાન જે ઘાતક કિરણો નીકળે છે જેને કારણે ઘણા જીવાણુ મરી જાય છે અને તે આપણા શરીર પર ચોટેલા હોવાથી નાહવાની જરૂર પડે છે, એટલે નાહી શકાય। બીજું આ મરેલ જીવાણુ ખોરાકમાં પણ હોય અને પહેલાં ખોરાક મૂકવાની યોગ્ય વ્યવસ્થા નહોતી, તેથી લોકો ખોરાક લેતા નહોતા। ત્રીજું ચંદ્રગ્રહણ સમયે ગામમાં લાઇટની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા, રાતના અંધારામાં બહાર ન નીકળવામાં ખતરો વધી જાય માટે ઘરમાં રહેતા, અને આમ આ રીતે પહેલાંની ધાર્મિક માન્યતાઓ સાથે એ વખતનું વાતાવરણ છે એ ભાગ ભજવે છે। હવે ગ્રહણને કેવી રીતે આપણે જોઈએ અને નિહાળવું કઈ રીતે? તો ગ્રહણ સમયે તેને નિહાળવા માટે યોગ્ય વ્યવસ્થા સાથે નિહાળવું જોઈએ, વૈજ્ઞાનિક ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ, ટેલિસ્કોપ પર ફિલ્ટર લગાવી અને તેનો ઉપયોગ કરી શકાય, અને બાયનોક્યુલર પર પણ ફિલ્ટર છે એ લગાવી શકાય। હવે ગ્રહણ ક્યારે થશે? તો 2020માં પ્રથમ ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીને દિવસે થયું હતું, બીજું ચંદ્રગ્રહણ 5 જૂનના દિવસે થયેલું, ત્રીજું ચંદ્રગ્રહણ 5 જુલાઈના દિવસે થયેલું, પ્રથમ સૂર્યગ્રહણ 21 જૂનના દિવસે થયેલું અને બીજું સૂર્યગ્રહણ છે એ 14 ડિસેમ્બરના સુધી થયું। આ જે રેફરન્સ છે એ
અહીંયા દિવ્ય ભાસ્કરની અલગ ગ્રહો અંગેની સમજના પુસ્તકને આધારે અને નાસાના સંશોધનને આધારે એના રેફરન્સ સાથે સહભાર મૂકવામાં આવેલું છે. તો મિત્રો, કેવો લાગ્યો આપને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વિશેષ માહિતી આપતો આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.